વાત આગળ કરવામાં આવે તો હાલ વિપક્ષ વીજળી મુદ્દે ધરણા પર જોવા મળી રહ્યું છે। જે રીતે વીજળી છે તેના ભાવ સતત વધી રહ્યા છે અને વીજળી ખેડૂતોને મળતી નથી, ખેડૂતોને વીજળી પહોંચતી નથી। જ્યારે વિધાનસભાના પગથિયા ઉપર ધારાસભ્ય ધરણા પર બેઠા છે, વિધાનસભાના પગથિયા પર જ ધારાસભ્યો ધરણા પર બેઠા વીજળીની માંગ સાથે ત્રણ એમએલએ ધરણા પર બેઠા છે। વિજય ઠુમર, અમરીશ ડેર, પ્રતાપ દુધાત હાલ ધરણા પર ખેડૂતોને સમયસર વીજળીની માંગ જે છે તે કરવામાં આવી રહી છે કે ખેડૂતોને સમયસર વીજળી આપવામાં આવે, તેઓને વીજળી મળતી નથી। રાત્રિના સમયે વીજળી આપવામાં આવે છે જ્યારે તેમને જાગવું પડે છે, દિવસે વીજળી નથી આપવામાં આવતી ખેડૂતોને। સાથે જ હજુ છેવાડાના ગામડાઓ એવા છે કે જ્યાં સુધી વીજળી પહોંચી પણ નથી। આ તમામ મુદ્દાઓને લઈને હાલ વિપક્ષ જે છે તે તૈયાર છે સરકારને ઘેરવા માટે અને ત્રણ જે ધારાસભ્યો છે વિપક્ષના તે વિધાનસભાના પગથિયા પર જ ધરણા પર બેઠા છે। આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝના આ દ્રશ્યો કે ત્રણે ત્રણ ધારાસભ્ય જે છે તે સીડીઓ પર જ પગથિયા પર જ ધરણા પર બેસી ચૂક્યા છે। કોંગ્રેસના ત્રણે ધારાસભ્યો રજૂઆત કરી રહ્યા છે કે વીજળી જે છે તે ખેડૂતોને મળવી જોઈએ। ફરીવાર કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો વિધાનસભાના પગથિયા પર ધરણા કરવા બેઠા છે। અમરીશ ડેર, પ્રતાપ દુધાત અને વિરજીભાઈ ઠુમર કોંગ્રેસના ત્રણેય ધારાસભ્યો અહીં પોતાની માંગ લઈને બેઠા છે। શું માંગ છે આપણે વાત કરીશું અમરીશભાઈ, જે રીતે તમે ધરણા પર બેસો છો, બેઠા છો, પોસ્ટર બતાવો છો, શું મુદ્દા છે તમારા? રાજ્યમાં અને દેશમાં ખેડૂતને જગતનો તાત કહ્યો છે। જગતનો તાત એટલે જગતનો બાપ। જગતનો બાપ જો સૌથી વધુ ટેન્શનમાં હોય, ચિંતામાં હોય અને એવા સમયે કે જ્યારે એને પાણીની જરૂર છે, જ્યારે એને વીજળીની જરૂર છે, ત્યારે જો સરકાર એને વીજળી ન પહોંચાડી શકતી હોય, વીજળી ન પહોંચાડી શકવાના હિસાબે પાણીનું પાણ ન થઈ શકતું હોય અને એના હિસાબેનો પાક સુકાતો હોય અથવા તો વાવેતરમાં તકલીફ પડતી હોય તો ચોક્કસપણે એના ધારાસભ્યશ્રી પાસે અથવા તો ચૂંટાયેલા જનપ્રતિનિધિ પાસે ધા નાખતા હોય છે। ઘણા બધા દિવસથી લોડશેડિંગનો જે પ્રશ્ન છે એ અમરેલી જિલ્લામાં બધી જ જગ્યાએ જ્યારે થઈ રહ્યો છે ત્યારે ઘણી બધી વખત ગૃહમાં પણ રજૂઆત કરી હોવા છતાં હજી નિરાકરણ આવ્યું નથી। એ સંદર્ભે અમરેલી જિલ્લાના ત્રણ ધારાસભ્યશ્રીઓ આ માટે ન્યાય અપાવવા માટે બેઠા છીએ। ખેડૂત ભીખ નથી માંગી રહ્યો, પોતાના હક માટેની લડાઈ લડી રહ્યો છે, ત્યારે જગતના તાતને ઉભો કરવો એ રાજ્ય સરકારની જવાબદારી છે। એ સંદર્ભે એક નમ્ર પ્રયાસ સરકાર સુધી પહોંચાડવા માટે આ સદનની બહાર અત્યારે અમે ત્રણ ધારાસભ્યશ્રીઓ કરી રહ્યા છીએ। ચોક્કસ સદનની બહાર તમે ધારાસભ્યો ખેડૂતોની વાત પહોંચાડવા માટે બેઠા છો, ખેડૂતોને સમયસર વીજળી મળે એવો સરકારનો દાવો છે, ગૃહમાં પણ તેઓ બોલી ચૂક્યા છે, તમે શું કહો છો? આપના મીડિયા મારફત ભારતીય જનતા પાર્ટીની સરકારને ચેલેન્જ આપું છું કે એક કમિટી બનાવો, આવો ભાજપના તમે જે પણ આગેવાનો મારી ભેગા, આપણે ગામડાની મુલાકાત કરીએ અને ગામડાની સમસ્યા સમજવાનો પ્રયાસ કરીએ, ખેડૂતોને મળી અને હકીકત કહાની હું છે આપણે સમજીએ, મીડિયા મારી સાથે રહી અને સરકારને ચેલેન્જ એટલા માટે કરું કે મારા વિસ્તાર એટલે કે અમરેલી જિલ્લાની અંદર આ વાવાઝોડા બાદ અમે ત્રાહિમામ થઈ ગયા વીજળી બાબતે અને અમે ફક્ત ધારાસભ્ય ઉદ્યોગો માટે ગમે તેટલી વીજળી આપે અમને કોઈ પ્રોબ્લેમ નથી, પણ અમારા ખેડૂતને ટાઈમસર વીજળી મળે, જે પણ ટાઈમે આપીએ ટાઈમનો એક સમય મર્યાદા નક્કી થાય, લોડ સેટિંગના નામે જેટકો કંપની નીચલા અધિકારીઓને જેઈબીને જવાબ નથી આપતી, એને જવાબ નહીં આપવાથી ટેલિફોનિક જ્યારે ખેડૂત પૂછતા હોય તો એને પણ પ્રોપર જવાબ નથી મળતો અને ખેતરમાં રહેવું પડે એવી પરિસ્થિતિ, આજે એવી પરિસ્થિતિ નિર્માણ થઈ, અમે અમારો હક માંગવા બેઠા છીએ, નહીં કે ખેડૂત ભીખ માંગતો, અમે અમારો હક માંગીએ છીએ। ચોક્કસ તમે કીધું, પણ લોડ સેટિંગમાં કેવી રીતે ગટેડા કરવામાં આવે છે જરા જણાવો। મેં જાતે એકવાર જીબી અંદર બેસી અને લોડ સેટિંગ બાબતે અધિકારીઓનું પૂછડું પકડવાનું કામ કર્યું, અધિકારીઓને ચેનલ મારફત જેતપુરી કે અમારે જવાબ લેવો પડે, એમડીનો જવાબ લેવો પડે, હવે એ લોકોને જ ખબર નથી કે લોડ સેટિંગ કઈ રીતનું કરી રહ્યા છે। મને તો એવું લાગી રહ્યું છે કે વીજળીની અંદર કોલસો અને એના જરૂરિયાત પડતી વીજળી પેદા કરવા માટેની સાધન સામગ્રી ઘટતી હોય અને વીજળી પ્રોડક્શન સરકાર જે વાત કરતી હોય કે સરપ્લસ વીજળી છે અને એક બાજુ ખેડૂત ત્રાહિમામ થયો છે, ગૃહ ખેડૂતોને ને સમાજને ને બધા જ લોકોને ગેરમાર્ગે દોરી રહ્યું છે, ત્યારે આ નવતર પ્રયોગથી સરકારને જગાડવાનું કામ ચોક્કસ। વીજળી આપણે વાત કરીશું, વીજળી જે પ્રકારનો તમે આક્ષેપ કર્યો છે, સરકાર ગૃહમાં પણ કહી રહી છે કે ભાઈ અમે વીજળી આપીએ, સમયસર વીજળી આપીએ, ખેડૂતોને વીજળી 24 કલાક મળે છે, વીજળી સમયસર મળતી નથી, લોડ સેટિંગના ગટેડા બંધ કરો તમે કહો છો, કેટલા ખેડૂતોને આ પ્રકારનો જે નુકસાન થઈ રહ્યો તમને લાગે છે? હું મારા વિસ્તારમાં ગયો, પ્રતાપભાઈના વિસ્તારની વાત કરશે, અમરીશભાઈના મારા વિસ્તાર, મારા વિસ્તારના તમામ ગામડામાંથી ફોન આવ્યા, આજે પણ અનેક ગામડામાંથી ફોન આવ્યા છે, મોટા મોટા ગામડામાંથી ફોન આવ્યા, શાકપુરથી અત્યારે 5 ખેડૂતોનો ફોન આવ્યો, ભીંગરાટથી 5-6 ખેડૂતોનો ફોન આવ્યો,
ધરાઈ એટલે મારું બાબરા તાલુકાનો ત્યાંથી પણ ખેડૂતોના ફોન આવ્યા, કણકોટ એટલે લીલિયા તાલુકાનો મારા વિસ્તારનું ગામ છે ત્યાંથી પણ અત્યારે ફોન આવ્યા, સતત ફોન રણકે છે. અમે જમતા હોય ચા પીતા હોય ત્યાં કે વીજળીમાં અમારે વીજળી વહી ગઈ છે, સવારનો 6 વાગ્યાનો આજનો તપાસ કરવામાં શાકપુર ફીડર, હું પર્ટિક્યુલર નામ દઉં છું કે અમરેલી લાઠી વિસ્તારનું શાકપુર ફીડર આજે તપાસ કરવામાં આવે તો છેલ્લા 5 દિવસથી વીજળી નથી. શનિવારે જઈને ખેડૂતોને 1000 ખેડૂતોને લઈને હું વીજળીની ઓફિસ છે એનો પણ ઘેરાવ કરવાનો છું. ચોક્કસ જે પ્રકારે કોંગ્રેસના 3 ધારાસભ્યો અહીં વિધાનસભાના પગથિયે બેઠા છે, તેમની માંગ છે કે ખેડૂતોને સમયસર વીજળી મળતી નથી, લોડશેડિંગના ગતડા કરીને ખેડૂતોને હેરાન કરવામાં આવે છે, તમામ આક્ષેપો લઈને પોસ્ટરો સાથે તેઓ ધરણા પર બેઠા છે. જ્યારે સરકાર ગૃહમાં કહી રહી છે કે ભાઈ સમયસર તમામ ખેડૂતોને વીજળી મળી રહી છે, પરંતુ સત્ય શું છે તે ઉજાગર કરવા માટે કોંગ્રેસના ધારાસભ્યો આજે વિધાનસભાના પગથિયે બેઠા છે. કેમેરામેન સાર શર્મા સાથે વીરેન મહેતા, મંતવ્ય ન્યૂઝ, ગાંધીનગર.